I hope you all are fine. So students, today we are going to learn about third grade math. And here we are on the chapter number 6, right? We are on the chapter number 6, geometry, right? So in the last two lectures, we have learned about the point and line and everything, right? Types of line. But now in this lecture, we are going to learn about lane figures. So what are the lane figures? Today we are going to learn that. But before starting this lecture, let me introduce myself. My name is Drashti Mehta from Saraswati Group of Education. And today, we are going to learn about lane figures. Okay, so students, have you heard about the triangle, square, rectangle, quadrilaterals? Yes? Okay. So, તમે લોકો last class માં આટલી વસ્તુ તો ભણી જ ગયા છો કે triangle કોને કહેવાય, rectangle કોને કહેવાય, square કોને કહેવાય, આ બધી વસ્તુ, right? So now, હવે આપણે થોડુંક detail માં study કરવાનું છે. આપણે હવે થોડાક મોટા થઈ ગયા, right? તો હવે થોડાક મોટા થયા તો થોડુંક સેજ વધારે detail માં study કરવું પડશે. Yes? So, the first type of lane figure is triangle. Right? So, the first type is triangle. T-R-I-A-N-G-L-E. Triangle. Okay. So, a plane figure is that, is one that can be drawn on a flat surface. એટલે કે plane lane figures, or we can say plane figures. P-L-A-N-E, plane. F-I-G-U-R-E-S, plane figures. That means what? That means કે એવા figure કે જે flat surface ઉપર draw થઈ શકતા હોય, જેને કોઈ ટાઈપની બીજી રિક્વાયરમેન્ટ હોય નહીં, રાઈટ? સો ધીસ આર ધી પ્લેન ફિગર્સ કે જે ફ્લેટ સરફેસ ઉપર, જેમ કે પેજ છે, નોટબુક છે, બ્લેકબોર્ડ છે, ક્લાસરૂમ ની અંદર બધામાં આપણે ડ્રો કરી શકીએ, રાઈટ? ધેન પ્લેન ફિગર્સ એવા ફિગર્સ છે જેમાં આપણે જેને બધી ફ્લેટ સરફેસ ઉપર ડ્રો કરી શકીએ, રાઈટ? So, the first one is triangle. Okay, so what is triangle, students? See, the name itself say. See, tri, T-R-I-A-N-G-L-E. હવે આના આપણે બે પાર્ટ કરીએ. T-R-I, tri, અને A-N-G-L-E. Try means what? First, second, third, એવી રીતે આપણે કહીએ ને તો try means see. If we say by, B-I by, then it is 2. So if we say T-R-I try, then this is 3. So triangle, that means 3 angle. Right? Try means 3. રાઈટ? આપણે લાસ્ટ ક્લાસમાં સ્ટડી કર્યું છે કે ટ્રાય એટલે 3. ધેટ મીન્સ કે ટ્રાયેંગલ ને 3 એંગલ્સ હોય છે. હવે એંગલ મીન્સ વોટ? ફોર સપોઝ ધીસ ઇઝ અ ટ્રાયેંગલ. યસ, આ ટ્રાયેંગલ છે. સો ધીસ ઇઝ અ એંગલ, ધીસ ઇઝ ઓલ્સો અ એંગલ, એન્ડ ધીસ ઇઝ ઓલ્સો અ એંગલ. એટલે શું કહે છે? એંગલ મીન્સ વોટ? એંગલ એટલે શું? કે જ્યાં બે લાઇન્સ ભેગી થતી હોય. સી, આટલો જે પોર્શન છે, અહીંયા ટુ લાઇન્સ ભેગી થાય છે. સિમિલરલી એવી રીતે અહીંયા આ પોર્શનમાં ટુ લાઇન્સ ભેગી થાય છે. ટુ લાઇન્સ ભેગી થાય એટલે એક એંગલ ફોર્મ કરે, રાઈટ? અહીંયા બી ટુ લાઇન્સ ઇન્ટરસેક્ટ થાય છે, ભેગી થાય છે. ઇન્ટરસેક્ટ મીન્સ વોટ? સી, આ છે ઈ પેરેલલ છે. પેરેલલ એટલે એક સરખું. ધેન ઇન્ટરસેક્ટ મીન્સ વોટ? એક લાઈન આમ થાય છે, એક આવી રીતે જાય છે. સો ધીસ ઇઝ ધી ઇન્ટરસેક્ટ, એટલે કે એવો પોઈન્ટ જ્યાં બે ભેગા થતા હોય. સો એવી રીતે અહીંયા છે, આ જ પોઈન્ટ એવો છે જ્યાં બે લાઇન્સ ભેગી થાય છે. અહીંયા લાઇન સેગમેન્ટ ભેગી થાય છે,
અહીંયા બી લાઈન સેગમેન્ટ ભેગા થાય છે રાઈટ સો અહીંયા 3 પોઈન્ટ્સ છે કે 3 પોઈન્ટ એવા છે કે જ્યાં લાઈન્સ ભેગી થાય છે લાઈન સેગમેન્ટ ભેગી થાય છે રાઈટ સો ધીસ આર ધી એંગલ ઓકે આને શું કહેવાય છે એંગલ ઓકે નાઉ લેટ અસ સ્ટડી ધીસ ઇન ડિટેલ ઇન અ ટ્રાયેંગલ ટ્રાયેંગલ ઇઝ અ ક્લોઝ ફિગર ફોર્મ બાય 3 લાઈન સેગમેન્ટ્સ રાઈટ તો ટ્રાયેંગલ શું છે એ એક ક્લોઝ ફિગર છે ક્લોઝ ફિગર મીન્સ વોટ This is a triangle. તો એકે કોર્નર એવી છે જ્યાં તમને ખુલ્લું દેખાતું હોય આવું કઈ છે અહીંયા કઈ લાઇન્સ છે જ્યાંથી તમને ઓપન દેખાતું હોય એવું કઈ છે નો અહીંયા આખું ક્લોઝ છે ધેટ મીન્સ આ શું છે ક્લોઝ ફિગર રાઈટ સો આપણે લખશું કે ટ્રાયેંગલ ઇઝ અ ક્લોઝડ ફિગર ક્લોઝડ F I G U R E ફિગર ટ્રાયેંગલ શું છે એ ક્લોઝ ફિગર છે ધેન ધીસ ઇઝ અ ટ્રાયેંગલ A B C હવે એક અહીંયા ટ્રાયેંગલ ડ્રો કરીએ છે વિચ ઇઝ નેમ્ડ એઝ A B N C એક ટ્રાયેંગલ ડ્રો કરીએ છે જેનું નેમ છે ટ્રાયેંગલ A B C રાઈટ A B C ટ્રાયેંગલ છે ના ધ થ્રી સાઇડ્સ ઓર એજીસ ઓફ ધી ટ્રાયેંગલ આર ધી લાઈન સેગમેન્ટ એટલે કે આ ધીસ 1 2 and 3 આ જે ત્રણે સાઇડ્સ છે જે ત્રણે એજીસ છે આને શું કહેવાય લાઈન સેગમેન્ટ શું કહેવાય છે લાઈન સેગમેન્ટ સો AB then line segment BC અને line segment AC right line segment AB line segment BC and line segment AC right so આ શું છે એક ટ્રાયેંગલ છે which is a closed figure અને આ શેનાથી બન્યું છે line segment what is line segment which has two end points જેને two end points હોય રાઈટ જે કન્ટિન્યુ ન જતું હોય આવી રીતે કન્ટિન્યુ ન જતું હોય રાઈટ સો ધેટ ઇઝ નોન એઝ લાઈન સેગમેન્ટ આને શું કહેવાય છે લાઈન સેગમેન્ટ રાઈટ સો ધ થ્રી પોઈન્ટ્સ વેર ધ સાઇડ મીટ્સ આર કોલ્ડ વર્ટાઇસિસ એટલે શું કહે છે કે એવા ત્રણ પોઈન્ટ એવા થ્રી પોઈન્ટ્સ એવા થ્રી પોઈન્ટ્સ જ્યાં લાઈન સેગમેન્ટ ભેગી થાય છે એવા થ્રી પોઈન્ટ્સ કે જ્યાં લાઈન સેગમેન્ટ ભેગી થાય છે ધેટ ઇઝ નોન એઝ વર્ટાઇસિસ વોટ ઇટ ઇઝ નોન એઝ વર્ટાઇસિસ રાઈટ સો અહીંયા હું તમને એરો કરી આપું છું રાઈટ ધીસ ઇઝ ઓલ્સો નોન એઝ વર્ટાઇસિસ રાઈટ તો જે બાજુ થ્રી લાઇન્સ ભેગી થતી હોય જે બાજુ થ્રી જે પોઈન્ટ ઉપર ટુ લાઇન્સ ભેગી થાય દેટ ઇઝ નોન એઝ વી આર ટી આઈ સી ઈ એસ વર્ટાઇસિસ રાઈટ વી આર ટી આઈ સી ઈ એસ વર્ટાઇસિસ વર્ટાઇસિસ એટલે કોર્નર કોર્નર આ ખૂણા છે કોર્નર્સ છે રાઈટ સો થ્રી કોર્નર્સ છે સો ઇટ ઇઝ થ્રી વર્ટાઇસિસ થ્રી વી આર ટી આઈ સી ઈ એસ વર્ટાઇસિસ ઇટ ઇઝ અ ક્લોઝ ફિગર એન્ડ જે થ્રી કોર્નર છે એને કહેવાય છે વર્ટાઇસિસ એટલે કોઈ પણ કોર્નર હોય એને શું કહેવાશે વર્ટાઇસિસ રાઈટ ઇન અ ટ્રાયેંગલ ધ વર્ટાઇસિસ આર એ બી એન્ડ સી હવે જો અહીંયા આપણે આ આ કોર્નરનું નામ આપ્યું છે એ બી અને સી તો વર્ટાઇસિસ કેટલા થયા થ્રી કયા કયા થયા એ બી એન્ડ સી રાઈટ એ બી એન્ડ સી ધીસ થ્રી આર ધી વર્ટાઇસિસ ઓફ ધી ટ્રાયેંગલ રાઈટ સો ધ સાઇડ એ બી એન્ડ બી સી મેટ એટ વર્ટાઇસ બી
That means के side AB अने side BC आ बे side छे ये क्या भेगी थाय छे point B ऊपर right point B ऊपर right અહીંયા તમને લોકોને સમજાવું this is A B and C આ જ ફિગર અહીંયા છે so AB line segment and BC line segment ઈ બે ક્યાં ભેગી થાય છે એક પોઈન્ટ ઉપર which is known as point D then BC and AC at point C BC and AC met at point C that is vertice C right and BC and AC BC and AC met at point C now AB and AC AB અને AC ઈ ક્યાં મળશે પોઈન્ટ A ઉપર right so આપણને એટલી ખબર પડી ગઈ vertices એટલે શું corner અને corner માં જે નામ આપ્યા હોય that is known as vertices that is known as angle right આટલી વસ્તુ સમજાઈ ગઈ so આટલું આપણને બેઝિક આઈડિયા હોવો જોઈએ કે corners એટલે vertices right corner એટલે vertices અને ટ્રાયેંગલ છે એટલે કે એમાં કેટલા એંગલ આવશે 3 રાઈટ સો ટ્રાયેંગલ 3 એંગલ તો 1 2 અને 3 3 એંગલ્સ છે આમાં રાઈટ સો ધીસ ઇઝ ધ ટ્રાયેંગલ વિચ ઇઝ અ ક્લોઝ ફિગર એન્ડ ઈટ હેઝ 3 વર્ટાઇસિસ રાઈટ નાઉ વી આર કમિંગ અપ ટુ ધી અનધર ફિગર વિચ ઇઝ અ ફિગર વોટ ઇઝ અ નેમ ઓફ ધેટ ફિગર વી કેન સે See in your textbook. तमारे textbook में तमे लोगों जो square, right? सूच है second one square. S Q U A R E square, right? So triangle square. Okay. Now what do you mean by square? A square is a closed figure with four sides. એટલે શું કે છે કે એક સ્ક્વેર છે લાઈક ધીસ રાઈટ સો ધીસ ઇઝ અ સ્ક્વેર અને આ સ્ક્વેર ને ફોર સાઇડ્સ છે ઇઝ ધેટ ટ્રુ યસ કેવી રીતે ધીસ ઇઝ ધી વન સાઇડ ટુ થ્રી and 4 right like this 1 2 3 and 4 four sides che square ne four corners che yes so this is a square a b c d હવે તમને લખવાને નેમ આપે અહીંયા ફોર સપોઝ એમ કે ટ્રાયેંગલ એ બી સી ખાલી તમને એબીસી કે તો ખબર પડી જાવી જોઈએ કે 3 પોઈન્ટ્સ છે 3 કોર્નર છે 3 વર્ટાઇસિસ છે સો ઈટ ઇઝ અ ટ્રાયેંગલ પછી ખાલી એક કે એ એબીસીડી સો એબીસીડી કે તો એબીસીડી માં સમજી જવાનું કે 4 એંગલ્સ છે સો આ 4 એંગલ સેવા હોય યસ સ્ક્વેર માં રાઈટ So, angle A, B, C, and D. See, always remember કે આપણે જ્યારે ભી કોઈ પણ એંગલ નું નામ આપીએ ત્યારે એ બધા એક clockwise હોવા જોઈએ. Clockwise, that means કે સીધા 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, and 12. Right? એવી રીતે clockwise. તો નંબર ભી clockwise. A, B, C, D. Okay, then the four sides are equal A, B, C, and D. Right? So A, B, B, C, C, D, and D, A. These are the four line segments. Okay, four line segments. Right? So the point A, B, C, and D are the vertices of the square. Like point A, point B, point C, and point D. આ ચારે ચાર વસ્તુ સ્ક્વેર ની વર્ટાઇસિસ છે સ્ક્વેર ની વર્ટેક્સ છે રાઈટ
So side AB and CD. Side AB and BC meet at vertex B. लेके AB अने BC. AB and BC. B point ऊपर भेगा थाई छे. आ बे लाइन छे. C. AB and BC. आ AB छे. अने आ BC छे. तो ये क्या भेगा थाई छे? Point B ऊपर. Right. Then it is BC and CD met at vertex C. એટલે કે BC અને CD, that means BC and CD, BC CD, ઈ ક્યાં ભેગા થાય છે? પોઈન્ટ C ઉપર, એટલે કે vertex C ઉપર. Then CD and DA, CD and DA, CD DA, તો ઈ ક્યાં ભેગા થાય છે? પોઈન્ટ D ઉપર, એટલે કે vertex D ઉપર. રાઈટ. પછી આવે છે DA, DC and DA, તો ઈ D ઉપર પોઈન્ટ આવે છે. હવે DA and AB, DA and AB, this is DAB, સો ઈ ક્યાં ભેગા થાય છે? પોઈન્ટ A ઉપર, vertex A ઉપર. રાઈટ. સો આપણે એકસાથે ચાર કોર્નર્સ જોઈએ તો એને કહેવાય છે વર્ટાઇસિસ. તો વર્ટેક્સ, વર્ટેક્સ નો પ્લુરલ છે વર્ટાઇસિસ. રાઈટ. ધ વર્ટેક્સ, વર્ટાઇસિસ ઇઝ અ પ્લુરલ ઓફ વર્ટેક્સ. સિંગ્યુલર ફોર્મ વર્ટેક્સ છે. તો આપણે એક માટે યુઝ કરીએ તો આવે વર્ટેક્સ, ચાર માટે યુઝ કરે તો આવે વર્ટાઇસિસ. રાઈટ. ધેન ધ ઓપોઝિટ વર્ટાઇસિસ આર જોઈન્ટ એન્ડ વી ગેટ ડાયાગોનલ્સ. રાઈટ. હવે આપણે જોઈએ ઓપોઝિટ વર્ટાઇસિસ. ઓપોઝિટ એટલે શું? એનાથી સામેનું, એની સામેનું, એનાથી ઊંધું. તો ફોર સપોઝ અહીંયા હું તમને એમ કહું કે આ સ્ક્વેર છે. રાઈટ. ધીસ ઇઝ અ સ્ક્વેર એ બી સી એન્ડ ડી. રાઈટ. હવે ઓપોઝિટ વર્ટાઇસિસ કયા થાય? એ નું ઓપોઝિટ શું છે? તો તમે કહેશો સી. તો ઈ બેને જે કનેક્ટ કરીએ, એ અને સી ને, એ અને સી બે કનેક્ટ થાય તો એને કહેવાય ડાયાગોનલ. ડી આઈ એ જી ઓ એન એ એન, ડાયાગોનલ. ડી આઈ એ જી ઓ એન એ એલ, this is a diagonal. હવે હું કહું B નું ઓપોઝિટ શું છે? તો તમે મને શું કહેશો? D. B ની ઓપોઝિટ વર્ટેક્સ શું છે? D. સો હું D સાથે કનેક્ટ કરીશ. સો this is also a diagonal. D I A G O N A L, diagonal. સો AC and BD. AC and BD. AC and BD are two diagonals, diagonals. So AC and BD are two diagonals, right? મેં અહીંયા અલગ અલગ માર્કરથી એટલે લખ્યું છે કે તમે પ્રોપરલી ડિફરન્શિએટ કરી શકો. રાઈટ. સો ધ ઓપોઝિટ વર્ટાઇસિસ આર AC BD. રાઈટ. આ શું છે? સેમ છે. AD, AB, BC, CD, DA, આ બધા શું છે? સેમ છે. અને AC શું છે? ઓપોઝિટ છે. BD ની શું છે? ઓપોઝિટ છે. રાઈટ. સો ધીસ આર ધી ઓપોઝિટ વર્ટાઇસિસ. સો ધીસ આર નોન એઝ ડાયાગોનલ્સ. ઓપોઝિટ વર્ટાઇસિસ એટલે, વર્ટાઇસિસ એટલે કોર્નર, અને એને કનેક્ટ કરતી એક લાઈન, સો ધેટ ઇઝ નોન એઝ ડાયાગોનલ. રાઈટ. So, line segment AC and DD are two diagonals. એટલે કે AC, AC and BD are two diagonals. Now, coming up to the rectangle. Right? હવે આપણે જોઈએ rectangle. Okay. So, square માં તો શું હશે? Four sides equal હશે. Right? All four sides are equal.
राइट सो અહીંયા આપણે લખી નાખીએ સ્ક્વેર ઇઝ અ ક્લોઝડ ફિગર સ્ક્વેર શું છે ક્લોઝ ફિગર છે ઇટ હેઝ ફોર વર્ટાઇસિસ એન્ડ ટુ ડાયાગોનલ્સ DIAGONALS ડાયાગોનલ્સ રાઈટ ફોર વર્ટાઇસિસ કયા છે A B C એન્ડ D એન્ડ ડાયાગોનલ્સ કયા છે AC and BD are the two diagonals, right? And all four sides are equal. So, all four sides are equal. Like, four sides are equal, right? Now, coming up to the rectangle. Okay, rectangle is આપણને તો ખબર જ છે રેક્ટેંગલ એટલે શું બીકોઝ આપણે ઓલરેડી લાસ્ટ ફિગર ભણી ગયા છે રાઈટ સો 1 2 3 એન્ડ 4 અહીંયા બી ફોર સાઇડ્સ છે હવે આપણે કન્ફ્યુઝ થાશું કે સાળું સ્ક્વેર માં બી ફોર સાઇડ્સ હતી અને રેક્ટેંગલ માં બી ફોર સાઇડ્સ છે स्क्वायर में फोर साइड्स होती है रेक्टेंगल में भी फोर साइड्स छे कई कई साइड्स छे ए बी सी एंड डी હવે તમે એક વસ્તુ માર્ક કરો સી એ બી એન્ડ સી ડી બોથ આર ઇક્વલ આ બે સાઈડ કેવી છે ઇક્વલ એટલે કે એક સરખી એન્ડ BC and AD both are equal. लेके BC अने AD बे equal असे. Right? So, over here we can write for rectangle REC TANGLE rectangle. એમાં બી શું હશે એ બી સી ડી આ બેમાં તમે ડિફરન્શિએટ નહીં કરી શકો ખાલી નામ એ બી સી ડી આપ્યું હશે તો તમે નહીં કહી શકો કે વેધર ઇટ ઇઝ અ સ્ક્વેર ઓર રેક્ટેંગલ ધેન ફર્સ્ટ આપણે એને ડિનોટ કરીએ તો આવશે કે ઇટ ઇઝ ઓલસો અ ક્લોઝડ ફિગર રાઈટ આ બી શું છે ક્લોઝ ફિગર છે ધેન ઇટ હેઝ હાઉ મચ વર્ટાઇસિસ ફોર વર્ટાઇસિસ રાઈટ ઇટ હેઝ 1 2 3 એન્ડ ફોર વર્ટાઇસિસ ધેટ મીન્સ ફોર કોર્નર અગેન ઇટ હેઝ ટુ ડાયાગોનલ્સ રાઈટ ટુ ડાયાગોનલ્સ કયા કયા હશે એસી એન્ડ બીડી એસી એન્ડ બીડી ટુ ડાયાગોનલ્સ હવે અહીંયા એક જ વસ્તુનો ડિફરન્સ થશે સો ઓલ ફોર સાઇડ્સ આર ઇક્વલ ઇન સ્ક્વેર બટ ટુ ઓપોઝિટ સાઇડ્સ આર ઇક્વલ ટુ ઓ ડબલ પી ઓ એસ આઈ ટી ઓપોઝિટ સાઇડ્સ આર ઇક્વલ એટલે કે ટુ ઓપોઝિટ સાઈડ આ એબી ની ઓપોઝિટ કઈ છે સીડી એન્ડ એડી ની ઓપોઝિટ છે બીસી તો ટુ ઓપોઝિટ સાઈડ્સ આર ઇક્વલ રાઈટ અને સેમ સાઈડ એટલે એબી અને બીસી તો આ બે સેમ સાઈડ છે કે એની એક્ઝેક્ટ બાજુમાં છે બટ ઓપોઝિટ એટલે કે એની સામે સો ટુ ઓપોઝિટ સાઈડ્સ આર ઇક્વલ બે ઓપોઝિટ સાઈડ હંમેશા શું હશે ઇક્વલ હશે ઇન રેક્ટેંગલ રાઈટ અગેન એવી જ રીતે આમાં છે જેમ આપણે જોયું હતું સ્ક્વેરમાં એવી જ રીતે સો ડાયાગોનલ એસી એન્ડ બીડી ડાયાગોનલ એસી એન્ડ બીડી સો ધીસ બોથ આર ધી ડાયાગોનલ્સ AC and BD opposite vertex are the diagonals right so હવે
measurements. So in these measurements, if we see over here, for suppose a 8 cm long hoy, to a 6 cm height maa hase. Right? For suppose a 8 cm hoy, to abhi 8 cm hase. A 6 cm che, to abhi 6 cm aj hase. Right? Ek nana motu nahi hoy. So, in rectangle, rectangle is a closed figure. There are 4 vertices, that means 4 vertex, 2 diagonals AC and BD. Take 2 diagonals which is AC and BD. Then 2 opposite sides are equal. 2 opposite sides are equal. And aage equal che ane aage side equal che. So 2 opposite sides are equal. Now coming up to the circle, but before that we can write over here that AB is equal to CD. AB is equal to DC or CD. Apne jem lakhu hoy em apne lakhi sakiye. We can write CD also. DC. AB equals to DC. Right? Then next one is AD is equal to BC. AD is equal to BC. AD is equal to BC. AD che and BC che. Right? Both are the equal. AD and BC both are equal. AB and DC are equal. So we can write and mention over here. Now we are coming up to the circle. अबे आगे है सर्कल ऊपर. सो सर्कल मींस व्हाट? तुमने तो खबर अच्छे सर्कल शू छे. राइट? सो सर्कल में के वर्टाइसेस ऐसे सर्कल ना एके वर्टाइसेस हसे. सर्कल में क्या ही कॉर्नर आवे? नो नो आवे. राइट? सो इफ this is a circle, this is a circle, right? So a circle ne center point hoy, that means midpoint, center point. This is a center point. So a circle is a curved closed figure. So we will write over here that a circle is a curved, C-U-R-V-E-D, curved, C-L-O-S-E-D, closed, F-I-G-U-R-E. Circle is a curved, closed figure. Okay, circle chahi ekdam curved, closed figure chahi. And this is a circle. This is a circle. So, the boundary of the circle is called circumference. सुके पास है सर्कमफेरेंस ने बाउंड्री ने. बाउंड्री मींस व्हाट? आ बारनी लाइन आज रेड एंड ब्लैक लाइन दिखाई छे दैट इज नोन एज सर्कमफेरेंस. सुके पास है सर्कमफेरेंस जे रेड लाइन छे दैट इज नोन एज सर्कमफेरेंस. राइट? सो वी विल राइट ओवर हियर दैट इट इज सी आई आर सी यू एम F-E-R-E-N-C-E, circumference, right? Okay, so the point in the center is known as center. It like a point, it's a point O. Apne yahan name aapsu point ne, point O. So, aaj a point O che, ane keva se, su keva se ane point O che ne, क्या चाहिए सर्कल नी एग्जैक्ट सेंटर में तो इन्हें सु कहवा से सेंटर सी एन टी आर ई सेंटर सी एन टी आर ई सेंटर. सो इट्स डिस्टेंस फ्रॉम एनी पॉइंट ऑन द सर्कल. इट्स डिस्टेंस फ्रॉम एनी पॉइंट ऑफ द सर्कल इज सेम. राइट? सर्कल नो सर्कमफेरेंस ऊपर थी कोई पर डिस्टेंस हसे इसे ही मसे
How? Because it is a center point. This is a center point. So for suppose अन्या center थी, मुं अन्या draw करो एक line. For suppose center थी अन्या एक line draw करो. So this line and हजू मुं एक बीजी line draw करो जू. So both these lines are the same. So छह lines same हसे. Right? A way line rules जे distance छे ये same हसे. So आने जे corner छे यानी जे edge छे यानी जे outer line छे circle नी that is known as circumference. Circle नी जे outer line छे यानी के बस है circumference. इमा जब अच्छा point छे it is known as center and सेंटर पॉइंट थी सर्कल ની કોઈ પણ લાઈન હોય સેન્ટર પોઈન્ટ થી સર્કલ ની કોઈ પણ લાઈન હોય બધાનો ડિસ્ટન્સ અને બધાની લેન્થ શું હશે સેમ હશે કેવી સેમ રાઈટ સો ડ્રો ધ લાઈન સેગમેન્ટ ઓફ પોઈન્ટ OP હવે આપણે ફરીથી એક સર્કલ બનાવી હે ને એક લાઈન સેગમેન્ટ ડ્રો કરવાની કીધી છે આપણે રાઈટ સો વી વિલ ડ્રો અ લાઈન સેગમેન્ટ OP લેટ અસ ડ્રો અ સર્કલ ફર્સ્ટ ઓફ ઓલ ધેન વી વિલ ડ્રો અ લાઈન સેગમેન્ટ OP ધીસ ઇઝ અ સર્કલ સેન્ટર વન લાઈન નેમ એઝ P O ઇઝ અ ડિફોલ્ટ राइट आपने OP ड्रॉ करी हूँ सर करना, सो OP दिस इज अ लाइन सेगमेंट, राइट, देन पॉइंट्स ऑन द सर्कमफेरेंस, अबे आ तो OP चे, अबे अन्य एक पॉइंट मुकुचू हूँ सर्कमफेरेंस ऊपर, इन्हें नाम आप बोचू Q, अन्य एक पॉइंट में सर्कमफेरेंस ऊपर आए को दो इन्हें नाम आए को दो P, अबे अन्य एक Q मोई को चे, अने इन्हें हूँ नाम आप बोचू Q, देन O to Q थी एक फरी पाची एक लाइन बनेगी विच इज अ लाइन सेगमेंट OQ इज अ लाइन सेगमेंट राइट देन वी विल फाइंड दैट OP एंड OQ बोथ आर सेम फॉर सपोज आ OP छे OP is equal to OQ. How? Because circle na center thi circumference nu distance same chhe. Right? So OP is equal to OQ. For suppose OP ni length 3 cm hoy, to OQ ni length bhi shu hase 3 cm. Right? OP is 3 cm, to OQ is also 3 cm. राइट सो आने तो अपने खबर पड़ी गई कि आने से क्या बात है सर्कम फेरेंस बट आज लाइन सेगमेंट है 3 सेंटीमीटर नहीं आज लाइन सेगमेंट है इन्हें क्या बात से रेडियस तो क्या बात से रेडियस राइट आर ए डी आई यू एस रेडियस सो आ सर्कम फेरेंस आ सेंटर एंड दिस इज नोन एज रेडियस आने के वास्ते रेडियस सो सर्कमफेरेंस दिस इज अ सेंटर एंड दिस लाइन आज बड़ी लाइन छे इने के वास्ते रेडियस राइट तो आपरी पासे थ्री नवी टर्म्स आई सर्कमफेरेंस रेडियस अने सेंटर राइट सो द लेंथ ऑफ OQ इज अनदर रेडियस OP ये एक रेडियस है OQ ये एक अलग रेडियस है रेडियस मींस हाफ ऑफ अ सर्कल राइट एक सर्कल छे एमाथी हाफ सर्कमफेरेंस नो हाफ राइट आखो जे सर्कमफेरेंस छे अटलू एना करता थोड़ो राइट सो रेडियस मींस द डिस्टेंस फ्रॉम द सेंटर टू द सर्कमफेरेंस એટલે રેડિયસ એટલે શું Distance from the center to the circumference. The center to the circumference ni vachche nu je distance che ene kevase radius. Right. So,
number 6.3 right? Exercise number 6.3. So exercise number 6.3 માં આપણને શું હોય પૂછે? That we identify the following plane figures. એટલે કે કયા કયા figures છે? The first is rectangle, triangle, circle, triangle. Yes? No. So I am writing over here. First is rectangle. Second is square. First rectangle, second square. Third is circle. And the fourth one is triangle. Right? Fourth one is triangle. Okay. So exercise question number 1 જ આપ્યો છે. એક્સરસાઇઝ 6.3 માં તમારે તમારી મેડે સોલ્વ કરવાનો છે, રાઈટ? જાતે સોલ્વ કરવાનો છે. ઓકે સ્ટુડન્ટ્સ, સો હિયર વી હેવ લર્ન્ડ અબાઉટ ધ ટ્રાયેંગલ, સ્ક્વેર, રેક્ટેંગલ એન્ડ સર્કલ, રાઈટ? સો નાઉ ઇફ યુ હેવ એની ઓફ ધ ડાઉટ ઇન ધીસ વિડીયો, ધેન યુ મે વોચ ધીસ વિડીયો અગેન સો ધેટ યુ વિલ બી ક્લિયર્ડ બાય યોર ડાઉટ્સ. ઓકે સ્ટુડન્ટ્સ, સો નાઉ until we meet next time, goodbye and take good care of yourself, complete your homework on time. Okay students, so bye.